નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ નિર્જા એજ્યુકેશન આજે આપણે ધોરણ દસની અંદર પાઠ નંબર બાર જોઈશું જેનું નામ છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એટલે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય શરૂઆતમાં આપણે આ પાઠને જોઈશું પ્રસ્તાવના ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નામ સુપ્રસિદ્ધ છે વિક્રમ સંવત અગિયારસો પિસ્તાલીસ ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુગા ગામે તેમનો જન્મ થયો હતો તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું આ ચંગદેવ માત્ર આઠ વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સૂરજી મહારાજ પાસેથી દીક્ષા લીધી પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા માત્ર એકવીસ વર્ષની વયે તેમણે સૂર્યપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સૂર્ય નામે ઓળખાવા લાગ્યા પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યાઓનો તેમણે અભ્યાસ કર્યો હતો અને તેમાં તેમણે નિપુણતા પ્રાપ્ત કરી હતી આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું હતું સંસ્કૃતમાં એક સુક્તિ છે કે કીર્તિ યશ્ય સળ જીવતી જેની કીર્તિ હોય છે તે જીવતો હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ જોઈશું દરેક વિદ્યાર્થી મિત્રનું ધ્યાન હવે પાઠ્યપુસ્તકમાં વિક્રમસ્ય દાદસ્યા શતાબ્દી સિદ્ધરાજ જયસિંહ માલોમ વિજય કૃતવાનો વિક્રમાદિત્યની બારમી શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહે માલમ પર વિજય પ્રાપ્ત કર્યો વિજયાંતર જયસિંહ નૃત્ય યશોવર્મા સર્વધન ગૃહિતવા અણિલપુર પ્રત્યાગતવાનો વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું બધું ધન લઈને અણિલપુર ગયો ધનિન સ તત્ર ગ્રંથગારોડોપી તસ્ય હસ્તગતો જાત ધનની સાથે તેનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવ્યો અશ્વિન ગારે બહોડોપી અનુપમા ગ્રંથ આસન આ ગ્રંથ ભંડારમાં ઘણા બધા અનુપમ ગ્રંથો હતા તે શું ભોજે ન વિરચિત સરસ્વતી કંઠાભરણનામ પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ એકતમ આસિત તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું વિક્રમસ દદસ્ય શતાબ્દા સિદ્ધરાજ જયસિંહ માલમ વિજય કૃતવાન વિક્રમાદિત્યની બારમી શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહે માલમ પર વિજય પ્રાપ્ત કર્યો વિજયાંતરમ જયસિંહ નુપતે યશોવર્મા સર્વધન ગૃહિતા અણિલપુર પ્રત્યાગતવાન વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું બધું ધન લઈને અણિલપુર ગયા ધનીન સ તત્ર ડપી હસ્તગતો જાત ધનની સાથે તેનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવ્યો અશ્વિન ગ્રંથગારે બહુડો અનુપમમાં ગ્રંથ આશીન આ ગ્રંથ ભંડારમાં ઘણા બધા અનુપમ ગ્રંથો હતા તે શું ભોજેનો વિરચિત સરસ્વતી કંઠાભરણ નામ પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ એકતમ આશીત તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ એક હતું વિક્રમાદિત્યની બારમી શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહે માલમ પર વિજય પ્રાપ્ત કર્યો વિજય પછી જયસિંહ રાજા યશો વર્માનું બધું ધન લઈને અનિલપુર ગયા ધનની સાથે તેનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવ્યો આ ગ્રંથ ભંડારમાં ઘણા બધા અનુપમ ગ્રંથો હતા તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું એકદા સિદ્ધરાજ વિચાર પંથ આરૂ એકવાર સિદ્ધરાજ વિચારના પંથે ચડ્યો સઅચિંત તેણે વિચાર્યું માલવ વિજય અહમ ધનસ્ય સ્વામિત્વમાં પ્રાપ્તવાનો માલવ વિજયથી મેં ધનના સ્વામિત્વને પ્રાપ્ત કર્યું છે તસ્ય ગ્રંથગાર અપી મયા પ્રાપ્ત ત્યાંનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે પરંતુ ભોજ વ્યાકરણે ભોજસ્ય યા કીર્તિ વર્તર તે કીર્તિ મયા ન પ્રાપ્ત પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી અત એદમ કિમપતિ કરણીય મદીર્તિ તાદુસ ભવેત તયાદુષી ભુજ્યાસ્તી આથી કોઈ પણ કારણે મારી કીર્તિ તેવી થવી જોઈએ જેવી રાજા ભોજની એકદા સિદ્ધરાજ વિચાર પંથ આરૂઢ એકવાર સિદ્ધરાજ વિચારના પંથે ચડ્યો સ અચિંત્ય તેણે વિચાર્યું માલમ વિજય અહમ ધન્ય સ્વામીત્વ પ્રાપ્ત માલમ વિજયથી મેં ધનના સ્વામિત્વને પ્રાપ્ત કર્યું છે તસ્ય ગ્રંથગાર અપી મયા પ્રાપ્ત ત્યાંનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે પરંતુ ભોજ વ્યાકરણે ભોજસ્ય યાદુરસી કીર્તિ વર્ત તે તાદુરસી કીર્તિ મયા ન પ્રાપ્ત પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી અત ઇદસમ કિમપી કરણીય મદિયા કીર્તિરપી રી ભવેત ભવે તાદુસી આથી કોઈ પણ કારણે મારી કીર્તિ તેવી થવી જોઈએ જેવી રાજા ભોજની એકવાર સિદ્ધરાજ વિચારના પંથે ચડ્યો તેણે વિચાર્યું કે માલમ વિજયથી મેં ધનના સ્વામિત્વને પ્રાપ્ત કર્યો છે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી આથી કોઈ પણ કારણે મારી કીર્તિ તેવી થવી જોઈએ જેવી રાજા ભોજની એવમ વિચાર્ય સ સ્વજનમુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય પ્રાપ્તવાન આમ વિચારી તે જૈનમુનિના આચાર્ય હેમચંદ્રાચાર્યને મળીને નિવેદિત વાન છો અને નિવેદન કર્યું અહિ આચાર્ય વર્યા અરે આચાર્ય વરિયા ભવંતો ભોજ્ય વ્યાકરણ સાદુસ વ્યાકરણ વિરચયંતો તમે ભોજ વ્યાકરણ જેવા વ્યાકરણની રચના કરો એ ન ભવતા મમ્મચ કીર્તિ અમરા ભવે તૈયાર આથી તમારી અને મારી કીર્તિ અમર થઈ જાય એવા વિચાર્ય સ જન્મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય પ્રાપ્તવાન એમ વિચારી તે જન્મુનિના આચાર્ય મળી નિવેદિતવાન નિવેદન કર્યું અય આચાર્ય વર્યા અરે આચાર્ય વર્યા ભવંતો ભોજ વ્યાકરણ સાદુશ્ય વ્યાકરણ વિરચયંતુ તમે ભોજ વ્યાકરણ જેવા વ્યાકરણની રચના કરો એ ન ભવતા મમ કીર્તિ અમર આથી તમારી અને મારી કીર્તિ અમર થઈ જાય એમ વિચારી તે જૈન આચાર્યને આચાર્ય નિવેદન કર્યું અરે આચાર્ય વરિયા તમે ભોજ વ્યાકરણ જેવા વ્યાકરણની રચના કરો જેથી તમારી અને મારી કીર્તિ અમર થઈ જાય સિદ્ધ રાજ્ય જયસિંહ નિવેદન પેરિતા હેમચંદ્રાચાર્ય એકમ પૂર્વ વ્યાકરણ ગ્રંથ વિરચન સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પેરાયેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી સ સિદ્ધ હેમ વ્યાકરણ ઇતિ નામ પ્રસિદ્ધ હતી તે સિદ્ધ હેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ થયો અશ્વિનો અષ્ટયો અધ્યાય સંતિ આમાં આઠ અધ્યાયો છે તે શું પ્રારંભિકેશું સષ્ટેશ અધ્યાય સંસ્કૃત ભાષાયા તેમાં શરૂઆતના છ અધ્યાયો સંસ્કૃતમાં અંતિમો દયો અધ્યાય પ્રાકૃત ભાષા વ્યાકરણ વસ્તી અને સરો છેલ્લા બે અધ્યાયો અંતિમ બે અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે સિદ્ધરાજસ્ય જયસિંહ નિવેદન પહેરિતા હેમચંદ્રાચાર્ય એકમ પૂર્વમ વ્યાકરણમ ગ્રંથ રચયવંત સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પહેરાયેલા હેમચંદ્રાચાર્ય એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી સહિદ વ્યાકરણમ ઇતિ નામ પ્રસિદ્ધ અતિ તે સિદ્ધ હેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ થયો અશ્વિન અષ્ટયો અધ્યાય સંતિ આમ આઠ અધ્યાયો છે તે શું પ્રારંભિકે શું સટેશું અધ્યાય શું સંસ્કૃત ભાષાયા તેમાં શરૂઆતના છ અધ્યાયો સંસ્કૃત ભાષામાં અંતિમ દયો અધ્યાય પ્રાકૃત ભાષાયા વ્યાકરણમાંથી અને છેલ્લા બે અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પેરાયેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી તે સિદ્ધ હેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ થયો આમાં આઠ અધ્યાયો છે તેમાં શરૂઆતના છ અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું અને છેલ્લા બે અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિત સાહિત્ય વિરચિત મસ્તી હેમચંદ્રાચાર્ય એક લાખ શ્લોકોના સાહિત્યવાળા પ્રમાણની રચના કરી અસ્મિન સાહિત્ય આ સાહિત્યમાં અભિદાન ચિંતામણી નામક કોશગન ચાલુક્ય વંશો કીર્તન નામ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબંધ દ્વાસે મહાકાવ્ય કાવ્યનું શાસન નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છંદોનું શાસન ચેત્યાદિ બહુના ગ્રંથાના સમાવેશો ભાવતી આ સાહિત્યમાં અભિદાન ચિંતામણી નામનો કોષગઢ ચાલુક્ય કીર્તન નામનો સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબંધ દ્વાસય મહાકાવ્ય કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છંદોનું શાસન એમ વગેરે ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિત સાહિત્ય વિરચિતમસ્તી હેમચંદ્રાચાર્ય એક લાખ શ્લોકોના પ્રમાણવાળા સાહિત્યની રચના કરી અશ્વિન સાહિત્ય અભિદાન ચિંતામણી નામક ગ્રંથ ચાલુક્ય વંશો કીર્તન નામક સંસ્કૃત પ્રાકૃત ભાષાયા દ્વાશય મહાકાવ્ય કાવ્યનું શાસન નામ અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છંદોનું શાસન ચેત્યાદિના બહુના ગ્રંથાના સમાવેશો ભવતી આ સાહિત્યમાં અભિદાન ચિંતામણી નામનો કોશગન ચાલુક્ય વંશો કીર્તન નામનો સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબંધ દ્વાશય મહાકાવ્ય કાવ્યનું શાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છંદોનું શાસન વગેરે ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે હેમચંદ્રાચાર્ય એક લાખ શ્લોકોના પ્રમાણવાળા સાહિત્યની રચના કરી આ સાહિત્યમાં અભિદાન ચિંતામણી નામનો કોષગન ચાલુક્ય વંશો કે નામનો સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબંધ દ્વાશય મહાકાવ્ય કાવ્યનું શાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છંદોનું શાસન વગેરે ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે ગુર્જર પ્રદેશે લબ્ધ નિયોજ હેમચંદ્ર ન કેવલ ગુર્જર પાંતિડપી તો સમગ્રી ડપી સંસ્કૃત સાહિત્ય આકાશે સૂર્યવ્રત પ્રકાશ થ ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક પ્રકાશી રહ્યા છે ગુર્જર પ્રદેશે લબ્ધ જનિર હેમચંદ્રાચાર્ય ન કેવલ ગુર્જર પ્રાંતે ડપી તું સમગ્ર ડપી સંસ્કૃત સાહિત્ય આકાશે સૂર્યવત પ્રકાશ થ ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક પ્રકાશી રહ્યા છે ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક પ્રકાશી રહ્યા છે જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે થેન્ક્સ